અમદાવાદના મેમનગર ગોકુલ રો હાઉસ બહાર સોમવારે રાતે હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ હતી દાણી લીમડાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારની કારે એક્ટિવા ચાલકને કચડી માર્યો હતો ઇનોવાની સ્પીડ સોથી વધુની હોવાની શક્યતા છે જેને પગલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે નાસી છૂટેલા કાર ચાલકની શોધખોરા હાથ ધરી છે અમદાવાદમાં એકસો બત્રીસ ફૂટ રિંગ રોડ ઉપર એઇસી બ્રિજ નીચેથી મેમનગર ગામ તરફ જ રોડ ઉપર આવેલા ગોકુલ રો હાઉસ બહારના રોડ પરથી સોમવારની રાતે પ્રફુલભાઈ પટેલ એક્ટિવા લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી પૂર ઝડપે આવેલી ઇનોવા કારના ચાલકે પ્રફુલભાઈના એક્ટિવાને ટક્કર મારી હતી જો કે ગાડીની સ્પીડ એટલી બધી હતી કે ટક્કર વાગતાની સાથે જ પ્રફુલભાઈ રોડ ઉપર પટકાયા હતા અને ઘસડાયા હતા જેમાં માથા સહિતના શરીરના ભાગે ગંભીર ઈજાઓ મોત જાણ થતા ટ્રાફિક એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઈ પીબી ખાંભલા સ્ટાફ સાથે આવી પહોંચ્યા હતા અને પ્રફુલ્લભાઈ નો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો આ અંગે પોલીસે નાસી છૂટેલા ઇનોવા કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તેની શોટખોળ શરૂ કરી હતી ઘટના અંગે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે કહ્યું હતું કે હું દિલગીર છું મારો ડ્રાઈવર કાર ચલાવીને નીકળ્યો હતો ત્યારે આ ઘટના બની હતી ઈશનપુરના ગોવિંદવાડી ભગવાનનગરના ટેકરા પાસે કાર ચાલકે ફૂટપાથ પર સૂઈ રહેલા ત્રણ શ્રમજીવીઓ પર કાર ચઢાવી દીધી હતી લાલ કલરની કાર ધક્કર માર્યા બાદ ચાલક ફરાર થઈ ગયો હતો ત્રણેય શ્રમિકોને ગંભીર ઈજાઓ થતા એલજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પોલીસે આસપાસમાં સીસીટીવીની પણ તપાસ હાથ ધરી છે જોકે હજુ સુધી કઈ કાર હતી તે સ્પષ્ટ થયું નથી પોલીસે કાર ચાલકની ની શોધખોર હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે છેલ્લા દસ દિવસમાં અકસ્માતની ઘટનાઓમાં કુલ ત્રણ લોકોના મોત નીપજ્યા છે કેમેરામેન કમલી સોની સાથે બિજલ પટેલ દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ